सतगेवल साहिब परम गुरु पाठशाला संकुल सारसा हु उमेश चंद्र रतिरल वघेला धोरण सात विषय विज्ञान और टेक्नोलॉजी यूनिट नंबर एक वनस्पति में पोषण टॉपिक पोषण तेना प्रकार अने प्रकाश संश्लेषण। विद्यार्थी मित्रों आजे आपणे धोरण सात नी अंदर प्रकरण नंबर एक वनस्पति में पोषण न्यूट्रिशन इन प्लांट्स विषे भणीशुं। तो आप शांतिथी आ वीडियो ने निहाळशो। विद्यार्थी मित्रों आपणे अगाउ धोरण छ नी अंदर भणी गया के आपणे जुदा जुदा प्रकारनो खोराक खाईए छीए, बराबर ने? तो आपणे जे खोराक खाईए छीए तो एमांथी आपणने जुदा जुदा पोषक तत्वो मळी रहे छे, जेम के कार्बोदित, चरबी, प्रोटीन, विटामिन वगैरे। तो आ जे पदार्थो आपणने मळी रहे छे ए आपणा शरीर माटे जरूरी छे। तो आ थई आपणा शरीरनी वात। तो एवी रीते वनस्पतिमां पण आ खोराक वनस्पति मेळवी अने एमांथी ए पोतानी शरीरनी अंदर शक्ति मेळवे छे, जेना द्वारा ए पोतानो वृद्धि अने विकास करी शके छे। तो आ वनस्पति पोतानो खोराक केवी रीते बनावे छे, पोतानो पोषण केवी रीते मेळवे छे, तो एना विषे आ पाठमां आपणे शीखीशुं। तो धोरण छ नी अंदर आपणे अभ्यास करी गया के बधा ज सजीवो माटे खोराक जरूरी छे, अने तमे ए पण भण्या छो के कार्बोदित जे आपणने मोटा भागे घड़िया पदार्थो शेरडी, पपैयू, खांड, केरी जेवा पदार्थोमांथी मळे छे। त्यारबाद प्रोटीन जे आपणने कठोर वर्गनी वनस्पति मग, मठ, चणा जेवा कठोर वर्गना वनस्पतिना बीजमांथी मळे छे। चरबी ए मोटा भागे तेलीबिया अने गाय अने भैंसना दूधमांथी बनता घीमांथी पण आपणने चरबी मळे छे। ત્યારબાદ વિટામિન, તો લીલા પાંદડાવાળા શાકભાજી, ફળો, ખાટા ફળો, સૂર્યપ્રકાશ, સૂર્યનો કુમળો તડકો જેમાંથી આપણને વિટામિન ડી મળે છે, એવી રીતે જુદા જુદા ખોરાકમાંથી જુદા જુદા વિટામિન મળે છે। આ ઉપરાંત ખનિજ દ્રવ્યો એટલે કે પોષક તત્વો જે આપણા શરીર માટે જરૂરી છે એ પણ આપણને જુદા જુદા ખોરાકમાંથી મળે છે। તો આવા ઘટકોની જરૂર આપણા શરીરને પડે છે। તો આ ખોરાકના ઘટકો આપણા શરીર માટે જરૂરી છે, જેને પોષક તત્વો કહે છે। હવે આ બધા જ સજીવો માટે ખોરાક જરૂરી છે। વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે, પરંતુ પ્રાણીઓ અને મનુષ્ય આમ કરી શકતા નથી। આપણે પ્રાણીઓ અને મનુષ્ય એ વનસ્પતિએ બનાવેલા ખોરાકનો ઉપયોગ કરે છે। ધારો કે ઉદાહરણ તરીકે ફળ, શાકભાજી, અનાજ વગેરે, તો તેઓ વનસ્પતિ કે પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે। એટલે કે આપણે જે ખોરાક કહીએ છીએ મોટા ભાગે વનસ્પતિ પેદાશ જ છે, અને પ્રાણી જ પેદાશની અંદર આપણે જે દૂધ ખાઈએ છીએ ગાય અને ભેંસનું એ પ્રાણી જ પેદાશની અંદર આવે છે। અમુક વ્યક્તિઓ માંસ અને ઈંડા નોનવેજ પણ ખાતા હોય છે, એ પણ ખોરાક તરીકે ઉપયોગ કરે છે, એ પણ એક પ્રકારની પ્રાણી જ પેદાશ છે। તો મનુષ્ય અને પ્રાણીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ ઉપર આધારિત છે। ત્યારબાદ આપણે ચોપડીમાં એક પ્રશ્ન આપેલો છે કે જે વિદ્યાર્થીઓના મનમાં ઊભો થતો હશે કે
કે વનસ્પતિ પોતાનો ખોરાક કેવી રીતે બનાવે છે. તો આપણે આ પાઠની અંદર મુખ્યત્વે એ જ વસ્તુ શીખવાની છે કે જે વનસ્પતિ પોતાનો ખોરાક કેવી રીતે બનાવે છે. તો વનસ્પતિ એ પોતાનો ખોરાક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા બનાવે છે, જે આપણે આગળના ટોપિકમાં આપણે જોઈશું. ત્યારબાદ આપણો નવો ટોપિક છે વનસ્પતિમાં પોષણના પ્રકારો. પ્રકારો જોતાં પહેલાં આપણે પોષણ વિશે માહિતી મેળવીએ. તો પોષણ એટલે શું? આપણે આ પાઠની અંદર વનસ્પતિમાં પોષણ વિશે શીખવાનું છે. તો આપણે એ વગેરે વ્યાખ્યા આપેલી છે કે સજીવો દ્વારા, સજીવ એટલે કોણ? કે વનસ્પતિ. આપણે વનસ્પતિ વિશે શીખવાનું છે. એટલે તો વનસ્પતિ દ્વારા ખોરાક ગ્રહણ કરવાની, એટલે કે ખોરાક લેવાની અને શરીર દ્વારા તેનો ઉપયોગમાં લેવાની, એટલે જે ખોરાક ગ્રહણ કરે છે તો એમાંથી જુદા જુદા પોષક તત્વો એ ખોરાકમાંથી એ પોતાના શરીરની અંદર લે છે. તો આ શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની, ઉપયોગમાં લે છે પ્રક્રિયાને પોષણ કહે છે. હવે આ વનસ્પતિ પોષણના બે પ્રકાર પડે છે, એક સ્વાવલંબી પોષણ અને બે પરાવલંબી પોષણ. સ્વાવલંબી એટલે સ્વાવ એટલે પોતાનું, કે જે વનસ્પતિ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે, એવા પ્રકારના પોષણને સ્વાવલંબી પોષણ કહે છે. અને અમુક પ્રકારની વનસ્પતિ કે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવતી નથી, બીજાના ઉપર આધાર રાખે, બીજી વનસ્પતિ ઉપર આધાર રાખે, તો એવા પ્રકારના પોષણને પરાવલંબી પોષણ કહે છે. ત્યારબાદ બાળકોના મનમાં એ પણ પ્રશ્ન ઊભો થતો હશે કે શા માટે આપણું શરીર વનસ્પતિની જેમ કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ખનિજ તત્વોમાંથી ખોરાક બનાવી શકતું નથી. તો આનો જવાબ મેળવવા માટે આપણે બીજી એક ઘટના સમજવી પડશે, જેને કહે છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. આ પ્રક્રિયાની અંદર લીલી વનસ્પતિ એ કાર્બન ડાયોક્સાઇડ, પાણી, ખનિજ તત્વોમાંથી એ પોતાનો ખોરાક બનાવે છે. તો હવે આગળની સ્લાઇડ જોઈશું આપણે કે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ, એટલે કે વનસ્પતિ જે ખોરાક બનાવે છે તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા બનાવે છે. પ્રકાશ એટલે સૂર્યપ્રકાશ અને સંશ્લેષણ એટલે ભેગું થવું. તો ભેગું કરવું કે ભેગું થવું, તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ, સૂર્યપ્રકાશ, હરિતદ્રવ્ય, ખનિજ તત્વો અને પાણી આ બધાની જરૂર પડે છે. એમાં હરિતદ્રવ્ય જે વનસ્પતિના પાનની અંદર જોવા મળે છે, એ હરિતદ્રવ્ય અને સૂર્યપ્રકાશ વગર આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ શકતી નથી. હવે આ ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે એક છોડનું ચિત્ર આપેલું છે, જેમાં વનસ્પતિનો છોડ એ મૂળ દ્વારા પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરે છે અને શોષણ કર્યા બાદ આ ઘટકો પ્રકાંડ દ્વારા પર્ણ સુધી પહોંચે છે. અને લીલી વનસ્પતિ હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને સૂર્યપ્રકાશની હાજરીમાં એ પોતાનો ખોરાક બનાવે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. અને લીલી વનસ્પતિ પોતાના વૃદ્ધિ અને વિકાસ માટે પોતાનો ખોરાક તૈયાર કરે છે. ત્યારબાદ આગળ જોતા કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન પર્ણના હરિતદ્રવ્ય ધરાવતા કોષો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે. આ પ્રક્રિયાનું સમીકરણ આપણે આગળની સ્લાઇડમાં જોઈશું, પરંતુ
કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી કાર્બોદિત પ્રકાર પદાર્થનું સંશ્લેષણ કરે છે, એટલે નવો જે પદાર્થ બનાવે છે કાર્બોદિત પદાર્થ બનાવે છે. અને આ પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન વાયુ મુક્ત થાય છે. સામાન્ય રીતે કાર્બોદિત પદાર્થો એ સ્ટાર્ચમાં ફેરવાય છે, પણમાં સ્ટાર્ચનું હોવું એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થવાનું સૂચન કરે છે. એટલે કે સ્ટાર્ચ એ કાર્બોદિતનો એક પ્રકાર છે. આપણે વનસ્પતિની અંદર સ્ટાર્ચની હાજરી ચકાસીએ તો સ્ટાર્ચની હાજરી ચકાસવા માટે આયોડિનના દ્રાવણનો ઉપયોગ થાય છે. તો આની હાજરી ચકાસવા માટે આપણે ચોખાનો ઉપયોગ કરવો પડે. સૌ પ્રથમ આપણે ચપટી ચોખા લેવાના અને મોઢામાં નાખી અને બરાબર ચાવવાના, એકદમ નાના નાના ટુકડા થઈ જાય ત્યારબાદ આ ચોખાને મોંની બહાર કાઢવાના અને તેની ઉપર આયોડિનના 2-3 ટીપા નાખવાના. જો ચોખાનો રંગ ભૂરો, કથ્થાઈ ભૂરો અથવા કાળાશ ઘેરાશ પડતા કાળાશ રંગનો જોવા મળે તો તેમાં સ્ટાર્ચની હાજરી સૂચવે છે. આ પ્રયોગ આપણે આગળના પ્રકરણમાં શીખવાનો છે એટલે વધારે ચર્ચા કરતા નથી, પરંતુ આપણે સ્ટાર્ચની હાજરી ચકાસવાની છે એટલે થોડી ચર્ચા કરી. ત્યારબાદ આગળ કે આપ આકૃતિમાં જોઈ શકો છો, આ એક આકૃતિ આપેલી છે જે પર્ણ રંધ્રની આકૃતિ આપેલી છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન વનસ્પતિના પાન એ હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ અને સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક બનાવે છે. એટલે વનસ્પતિનું જે પાન છે એ મુખ્ય કામ કરે છે જે આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં. તો પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા થાય છે એ પાનની અંદર થવા માટે વનસ્પતિના પાનની અંદર નાના નાના કાણા જેવી રચના જોવા મળે છે જેને પર્ણરંધ્ર કહે છે. આ પર્ણરંધ્રની અંદર જે પર્ણરંધ્ર છે એ આજુબાજુ રક્ષક કોષો વડે રક્ષાયેલું એટલે આવૃત હોય છે. તો આ પર્ણરંધ્રની મદદથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે. અને આ પર્ણરંધ્ર એ વનસ્પતિના પાનની અંદર રહેલા હોય છે. આ બીજું એક ચિત્ર આપેલું છે પર્ણરંધ્ર. હવે આપણે જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જોઈ તો તેનું સમીકરણ આ મુજબ બને છે કે વનસ્પતિ હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ અને જમીનમાંથી મૂળ દ્વારા શોષેલા પાણીનો ઉપયોગ કરી સૂર્યપ્રકાશની હાજરીમાં અને વનસ્પતિના પર્ણમાં રહેલા હરિતદ્રવ્યની મદદથી તે આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી આ બધા જ ઘટકોનું કાર્બોદિત પદાર્થ અને ઓક્સિજન વાયુમાં રૂપાંતર કરે છે. અને આ જે મુક્ત થતો ઓક્સિજન વાયુ એ પૃથ્વી પર વસતા મોટાભાગના પ્રાણીઓ પોતાના શ્વસનમાં ઉપયોગ કરે છે. ત્યારબાદ આપણો આગળનો ટોપિક છે કોષો. જેવી રીતે આપણે મકાન બનાવવા માટે પાયાના એકમ તરીકે ઈંટ વાપરીએ છીએ તેવી રીતે આપણા શરીરની રચના બનવા માટે કોષો ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. એવી રીતે વનસ્પતિમાં પણ એવું છે, વનસ્પતિની રચના થવા માટે કોષો પણ અગત્યનો ભાગ ભજવે છે. કોષ વિશે વાત કરીએ તો જેવી રીતે આપણું એક શરીર છે તો આપણું શરીર એક તંત્ર તરીકે કામ કરે છે. તો આ શરીર તંત્ર બનવા માટે આપણા શરીરના જુદા જુદા અંગો ભેગા થાય ત્યારે આ આખું શરીર તંત્ર બને છે. હવે શરીરના અંગો એ આપણા શરીરના જુદા જુદા અવયવો ભેગા મળીને બનાવે છે. ત્યારબાદ આ જુદા જુદા અવયવો એ શરીરમાં રહેલી બધી પેશીઓ ભેગી થઈને આ અવયવની રચના કરે છે. અને આ પેશીઓની રચના આપણા શરીરમાં રહેલા મોટાભાગના કોષો
भेगा थई समूह बनाने आ पेशीओनी रचना करे छे। એટલે આ કોષ જે છે એ આપણા શરીરનો પાયાનો એકમ ગણવામાં આવે છે। એટલે કે કોષો ભેગા થઈ પેશીઓની રચના કરે, પેશીઓ ભેગી થઈ અને અવયવોની રચના કરે, અવયવો ભેગા થઈ શરીરના અંગની રચના કરે અને શરીરના અંગો ભેગા થઈ અને આપણા શરીરતંત્રની રચના કરે છે। તો તમે જોયું કે બહુમાળી મકાન ઈંટોના બનેલા હોય છે, તેવી જ રીતે સજીવ શરીર ખૂબ જ નાના એકમોનું બનેલું છે જેને કોષ કહે છે। કોષો માત્ર સૂક્ષ્મદર્શક યંત્રમાં જોઈ શકાય છે। સૂક્ષ્મદર્શક યંત્ર જે એટલે કે સૂક્ષ્મ એટલે અતિ ઝીણું કે જે આપણે નરી આંખે ન જોઈ શકીએ તેવું, એવા પદાર્થોને સૂક્ષ્મ પદાર્થો કહે છે। કેટલાક સૂક્ષ્મજીવો માત્ર એક જ કોષના બનેલા હોય છે, ઉદાહરણ તરીકે અમીબા। તો અમીબા એ એક પ્રકારનો પ્રજીવ છે જે માત્ર એક જ કોષનો બનેલો છે। કોષ એક પાતળી આવરણથી આવૃત રચના હોય છે। તો તમે વિદ્યાર્થી મિત્રો આ સ્લાઇડની અંદર ચિત્ર જોઈ શકો છો કોષનું, કે કોષની અંદર જુદા જુદા ભાગની અંદર વચ્ચે એક ઘટ ટપકું આપેલું છે, એની આજુબાજુ અને સૌથી બહારની તરફ એક આવૃત પદ આવરણ આવેલું છે એટલે કે દીવાલ। ધારો કે આપણું શરીર છે તો આપણા શરીરની આજુબાજુ બધી બાજુ બહારની તરફ ચામડીથી આપણું શરીર ઢંકાયેલું છે, એવી રીતે આ કોષની અંદર એક પડ આવેલું છે, બહારનું પડ જેને કોષરસ પટલ કહે છે। દરેક કોષમાં ઘટ મધ્યમાં ગોઠવાયેલ રચના જોવા મળે છે જેને કોષ કેન્દ્ર કહે છે। અને ત્યારબાદ આ કોષ કેન્દ્ર અને જે હમણાં વાત કરી કોષરસ પટલ એની વચ્ચેનો ભાગ જે છે એને કોષરસ કહે છે। ત્યારબાદ બીજો એક પ્રશ્ન વિદ્યાર્થીઓના મનમાં થતો હશે કે મૂળ પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરીને પર્ણ સુધી કેવી રીતે પહોંચાડે છે? તો આપણે જોઈએ કે વાહિનીઓ નળની જેમ, એટલે આપણા ઘરે જે પાણીના નળ હોય છે એટલે પંચાયત કે નગરપાલિકાની ટાંકી, પાણીની ટાંકીમાંથી જે પાણી તમારા ઘર સુધી પહોંચે છે, એવી રીતે વનસ્પતિની અંદર મૂળ દ્વારા શોષેલું પાણી જે પાન સુધી પહોંચે છે એના માટે વાહિનીઓ એટલે કે નાની નાની નળીઓની રચના જોવા મળે છે। જે વાહિનીઓ નળીની જેમ મૂળ પ્રકાંડ તેની શાખાઓ અને પર્ણમાં આવેલી હોય છે કે જેના દ્વારા પાણી અને ખનિજ તત્વોનું વહન થાય છે। હવે આની અંદર જે ખનિજ તત્વો છે એના વહન માટે અન્નવાહિની હોય છે અને પાણીના વહન માટે જલવાહિની હોય છે। તેઓ એક સળંગ માર્ગ અથવા પથ એટલે કે રસ્તો બનાવે છે જેથી પોષક તત્વો પર્ણ સુધી પહોંચે છે, તેમને વાહિનીઓ કહે છે, એટલે કે અન્નવાહિની અને જલવાહિની। ત્યારબાદ બીજો એક પ્રશ્ન છે કે પર્ણમાં એવી કઈ ખાસિયત છે કે જેનાથી તે ખોરાકનું સંશ્લેષણ કરી શકે છે અને વનસ્પતિના બીજા ભાગો કરી શકતા નથી? તો આનું મુખ્ય કારણ એ છે કે વનસ્પતિમાં રહેલું હરિત દ્રવ્ય જે વનસ્પતિના બીજા કોઈ ભાગમાં જોવા મળતું નથી, વનસ્પતિના પર્ણમાં જ આ હરિત દ્રવ્ય જોવા મળે છે જેના દ્વારા આ લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે। હવે પર્ણમાં લીલા રંગનું જે રંજક દ્રવ્ય આવેલું હોય છે જેને હરિત દ્રવ્ય કહે છે, તે પર્ણને સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે। હવે જે પાન હોય છે એ મોટાભાગે લીલા રંગના હોય છે, તો એમાં એક લીલા રંગનું રંજક દ્રવ્ય આવેલું હોય છે જેને હરિત દ્રવ્ય કહે છે, અંગ્રેજીમાં તેને ક્લોરોફિલ કહે છે। તે સૂર્યમાંથી મળતી જે ઉર્જા છે એનું શોષણ કરવામાં મદદરૂપ કરે છે। આ ઉર્જા હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં મદદરૂપ થાય છે। આમ સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાકનું સંશ્લેષણ થતું હોવાથી તેને પ્રકાશ સંશ્લેષણ કહે છે। તો સૂર્યપ્રકાશની હાજરીમાં આ આખી ઘટના બને છે એટલા માટે આને પ્રકાશ સંશ્લેષણ
कहे छे। अंग्रेजी में तेने फोटोसिंथेसिस पण कहेवामां आवे छे। तेथी आपणे कही शकीए कि हरितद्रव्य, सूर्यप्रकाश, कार्बन डायोक्साइड अने पाणी ए प्रकाश संश्लेषणनी प्रक्रिया माटे अगत्यना छे। आ पृथ्वी परनी विशिष्ट घटना छे। विशिष्ट घटना एटला माटे कहेवामां आवे के आ घटना जो न बने तो पृथ्वी पर जीवन शक्य बने नहीं। धारो कि आपणे उदाहरण लईए तो मनुष्य ने श्वसन माटे ऑक्सिजन वायु जरूर पड़े छे। तो आ ऑक्सिजन वायु आपणे हवामांथी मळे छे अने हवामां ए ऑक्सिजन वायु वनस्पति द्वारा आवे छे अने वनस्पति में आ वायु प्रकाश संश्लेषणनी क्रिया द्वारा उत्पन्न थाय छे। एटले के मनुष्य ने ऑक्सिजन वायु न मळे तो लांबो समय सुधी वधारे समय मनुष्य जीवी सके नहीं, मृत्यु पामे छे। तो एटला माटे आ एक विशिष्ट घटना गणवामां आवे छे। आ मात्र ऑक्सिजन वायुनी जरूर मात्र मनुष्यने जरूर पड़ती नहीं, बीजा पृथ्वी पर वसता मोटा भागना सजीवों, प्राणीओ, पक्षीओ, जलचर प्राणीओने पण ऑक्सिजन वायुनी जरूर पड़े छे। हवे वनस्पति खोराक स्वरूपे संग्रह पामे छे। हवे वनस्पति में जे खोराक बन्यो ए वनस्पतिनी अंदर अमुक खोराक संग्रह पामे छे, जेमांथी पोषण मेळवे छे अने पोताने वृद्धि करे छे। आदि सूर्य ए बधा सजीवो माटे ऊर्जानो अद्वितीय स्त्रोत छे। अद्वितीय स्त्रोत एटले बीजो कोई विकल्प नथी, एना सिवाय बीजू कंई छे नहीं। हवे आगळनो प्रश्न छे, शुं तमे प्रकाश संश्लेषण विना पृथ्वी पर जीवन ની કલ્પના કરી શકો? તો કે ના, પ્રકાશ સંશ્લેષણની જો ઘટના ન બને તો પૃથ્વી પર જીવન શક્ય નથી, કારણ કે પ્રકાશ સંશ્લેષણ વિના કોઈ પણ ખોરાક બની શકે નહીં। લગભગ બધા જ સજીવોનું અસ્તિત્વ એ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે વનસ્પતિ દ્વારા બનાવેલા ખોરાક પર જ આધારિત છે। એટલે કે મોટાભાગના પ્રાણીઓ જો ઓક્સિજન ન મળે તો એ મૃત્યુ પામે છે। અને બીજું કે આપણે જે ખોરાક લઈએ છીએ પ્રાણીઓ એ મોટાભાગે વનસ્પતિએ બનાવેલો જ ખોરાકનો ઉપયોગ કરે છે। એટલા માટે બીજી બાજુએ ઓક્સિજન કે જે બધા જ સજીવો માટે અસ્તિત્વ સજીવોના અસ્તિત્વ માટે જરૂરી છે તે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઉત્પન્ન થાય છે। એટલે પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન શક્ય છે નહીં। ત્યારબાદ આપણે આગળ જોઈએ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પર્ણ સિવાયના વનસ્પતિના બીજા લીલા ભાગોમાં પણ થાય છે। ઉદાહરણ તરીકે થોર જે રણપ્રદેશમાં ઉગતી વનસ્પતિ છે, અને બીજું ફાફડા થોર, આ પણ એક પ્રકારની રણપ્રદેશમાં ઉગતી વનસ્પતિ છે। આની ઉપર પાનની રચના જોવા મળતી નથી, પાન હોય છે પણ અમુક સમય માટે જોવા મળે વર્ષા ઋતુમાં। જ્યારે આ વર્ષા ઋતુ પૂરી થઈ જાય અને ઉનાળાની શરૂઆત થાય એટલે આ પાન કાંટામાં રૂપાંતર થઈ જાય છે, જેથી બાષ્પોત્સર્જનની પ્રક્રિયા અટકી જાય અને પાણીનું બાષ્પીભવન એટલે કે છોડમાંથી બહાર જવાનું ઓછું થઈ જાય, એટલા માટે કાંટામાં રૂપાંતર થઈ જાય છે। તો આ જે વનસ્પતિ છે તે પોતાના લીલા કલર એટલે કે જે પ્રકારનો છે લીલા કલરનું હોય છે, જેના દ્વારા એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે। ત્યારબાદ બીજો એક પ્રશ્ન આપણને આપેલો છે કે લાલ, જાંબલી અને કથ્થાઈ રંગના પર્ણ ધરાવતી વનસ્પતિ જોઈ હશે, તો શું આની અંદર પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ શકે છે? તો વિદ્યાર્થી મિત્રો, આ સ્લાઇડની અંદર આપણે જુદા જુદા રંગના પર્ણ જોઈ શકીએ છીએ, તો શું આમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ શકે? તો એ સમજવા માટે આપણે આગળની સ્લાઇડ જોઈશું। તો આપણે જોઈએ કે પર્ણમાં જે લીલો ભાગ નથી એટલે કે જુદા જુદા રંગના જે પર્ણ છે તેમાં પણ હરિતદ્રવ્યની હાજરી હોય છે। એટલે કે જે પર્ણનો રંગ છે લાલ, કથ્થાઈ અને બીજા રંજક દ્રવ્યો આ લીલા રંગને ઢાંકી દે છે, આ પર્ણોમાં પણ પ્રકાશ સંશ્લેષણની ઘટના જોવા મળે છે।
હવે તમે અવારનવાર તળાવ કે સ્થિર પાણી નદીની બંને કિનારે જ્યાં પાણી સ્થિર હોય, તળાવ, સરોવર અથવા તો તમારા ઘરે જે પાણીનો નળ હોય છે જ્યાંથી પાણી અમુક સમયે ટપકતું હોય, ત્યાં આગળ લીલા રંગનો ધબ્બા જેવા પદાર્થો જોવા મળે છે, જેને આપણે શેવાળ કહીએ. શેવાળને બીજું લીલ પણ કહેવાય. તો સામાન્ય રીતે આવા પદાર્થો વૃદ્ધિ પામતા હોય છે, જેને આપણે લીલ કહીએ છીએ. તો શું તમે અનુમાન બાંધી શકો છો કે શા માટે લીલ લીલા રંગની જોવા મળે છે? કારણ કે લીલમાં હરિતદ્રવ્ય રહેલું છે, જે તેને લીલો રંગ આપે છે. લીલ પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવે છે. આપણે આ ચિત્રમાં જોઈ શકીએ છીએ કે જુદા જુદા ચિત્રની અંદર પથ્થર ઉપર, પાણીની અંદર, ચોખ્ખા પાણીની અંદર અને લાકડા ઉપર જુદી જુદી જગ્યાએ આપણે લીલ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે બધાએ મારો આ વિડીયો શાંતિપૂર્વક સાંભળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.